સુરત શહેર પોલીસ આવી એક્શન મોડમાં. અસામાજિક તત્વો પર અંકુશ લેવા પોલીસ મેદાનમાં. અલગ અલગ વિસ્તારોમાં રાત્રે હાથ ધરાયો કોમ્બિંગ. કોમ્બિંગ સમયે પોલીસે હથિયાર જમા કરવા સૂચના આપી અને સામેથી જ હથિયાર કે ખતરનાક વસ્તુ હોય તે જમા કરવા સૂચના આપી હતી. પોલીસની સૂચનાથી લોકો મોટી સંખ્યામાં હથિયારો સામેથી મૂકી ગયા હતા. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, સુરત શહેર સાહેબના તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે જાહેરનામા હેઠળ એવા કોઈ પણ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવા અને પ્રતિબંધિત કરવામાં આવેલું છે. સાંભળ્યું? ફરીથી કહું છું, શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર, ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલ છે. તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે, અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે, ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પો સિવાયના તમામ ચપ્પો, એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય, કટારી હોય, એ દરેક તથા દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટા, ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈને શારીરિક હિંસા પહોંચાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ વસ્તુઓને તમારે 15 મિનિટમાં, જો પોતાના ઘરમાં તમે રાખેલી હોય તો 15 મિનિટમાં તે તમારે તમામ વસ્તુ અહીંયા લાવીને હાજર કરી દેવાની છે. અને જો તમે હાજર કરી દેશો તો એ બાબતે કોઈ પણ બીજા કાયદાકીય પગલાં નહીં ભરવામાં આવે. પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો એ વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે. સુરત પોલીસને લાંબા સમય બાદ નવા પોલીસ કમિશનર મળ્યા છે, ત્યારે આ નવા પોલીસ કમિશનરે સપાટો બોલાવી દીધો છે. પોલીસ કમિશનર વગરના શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી ગયું હતું, જેને નામવા માટે હવે સુરત પોલીસે નવી ટ્રીક અજમાવી છે. હવે શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસે કોમ્બિંગ પણ શરૂ કર્યું છે. જોકે સુરત પોલીસને કોમ્બિંગ કરવાની નવી ટ્રીક જોવા મળી હતી, જેમાં લોકોએ સામે ચાલીને જ હથિયારો પોલીસ સામે સરેન્ડર કરી દીધા હતા. ત્યારે શું છે આ નવી ટ્રીક તે જોઈએ. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા હિન્દી, ઉર્દુ અને ક્ષેત્રીય ભાષાઓમાં ખાસ અપીલ કરવામાં આવી હતી અને આ અપીલના કારણે સંવેદનશીલ વિસ્તારમાં રહેતા અપરાધીઓ પોતાના ઘરે મૂકવામાં આવેલા ઘાતક હથિયારો સ્વયંભૂ પોલીસ સમક્ષ મૂકી રહ્યા છે. 3 દિવસથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ અપીલના કારણે ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં રહેતા અપરાધીઓએ કુલ 160 જેટલા ઘાતક હથિયારો જાતે જ પોલીસ સમક્ષ આવીને મૂકી દીધા છે.